સાથે સંવાદદાતા પ્રદીપ કચ્છિયા અમદાવાદથી લાઈવ છે, સુરતથી સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે લાઈવ છે. સુરતમાં પહેલા જાણવાનો પ્રયાસ કરીશું કે સુરતી લાલાઓમાં હજી પણ કેટલો ઉત્સાહ છે, આશા કેટલી અમર છે તેમની જાણીશું. રાબિયા, કેવો માહોલ ક્રિકેટને લઈને? માહોલની વાત કરીએ તો સુરતી લાલાઓનો ઉત્સાહનો તો કોઈ અંત જ નથી. અત્યારે તમને બતાવવા માંગે, સુરત ખાતે જે છે જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, હજી સુધી લોકો જે છે ઇન્ડિયાની જીતને લઈને નારા લગાવતા થાકી નથી રહ્યા. અને સોસાયટી આ એક છે, સોસાયટીની અંદર મસ્ત મોટી એલઈડી નીચે લગાડવામાં આવી છે, તો સાથે જ ખુરશીઓ ગોઠવી દેવામાં આવી છે ઇન્ડિયાને ચેરઅપ કરવા માટે, પ્લેયર્સને ચેરઅપ કરવા માટે. ગર્લ્સથી જાણીશું શું લાગે છે તમને અત્યાર સુધીનો માહોલ, રસપ્રદ કેટલી આશા હતી? હજુ બી આપણને પૂરેપૂરી આશા છે કે ઇન્ડિયા જીતશે જ જીતશે. હજુ બી આપણને પૂરેપૂરી આશા છે કે ઇન્ડિયા જીતશે જ જીતશે. આપણે એકદમ પોઝિટિવ રહેવાનું છે. આપણે ઓસ્ટ્રેલિયાની સામે 10 વર્ષ પછી મુંતોડ જવાબ દેવાનો આવ્યો છે, તો આપણે મુંતોડ જવાબ દઈશું અને સાચામાં જીતશું જ જીતશું. ભગવાનને એક જ પ્રાર્થના છે કે ઇન્ડિયા જીતે, જીતશે જ જીતશે. એટલે અહીંયા પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. શું કહેશો બેન, કેટલી આશા થઈ હતી? આશા તો છે જ, ઇન્ડિયા જીતી જ જશે ફાઇનલમાં. ફાઇનલી ઇન્ડિયા જીતી જશે. આપને શું લાગે છે, કેવો માહોલ છે? માહોલ ખૂબ સુંદર છે અને 100% ઇન્ડિયા જીતશે જ, કારણ કે અમારા આખા સોમ ચિંતામણીનો સપોર્ટ છે કે ઇન્ડિયાને તો આપણે જીતાડીને જ રહેશું. સોમ ચિંતામણી અત્યારે ઇન્ડિયાને જીતાવવામાં લાગી ગયું છે. આજે સવારથી તમારે સોમ ચિંતામણીમાં એટલો રસપ્રદ માહોલ છે કે ઇન્ડિયા આજે જીતી જ જશે. આટલા 10 વર્ષ પછી અમને જે ચાન્સ મળે છે અમે છોડવાના જ નથી. વંદે માતરમ. સવારથી જે લોકો છે એ અહીં દેખાઈ રહ્યા છે, તો સાથે કેવું આયોજન અને હવે જે ગેમ જામી રહ્યું છે એને લઈને શું કહેવું છે? ઓસ્ટ્રેલિયાએ 241 રન કરવાના છે, પણ ઇન્ડિયા સેટ પણ ગભરાતું નથી. 100% જીતવાનું છે, બધાને પૂરેપૂરી આશા છે ને બધાને એક જ લક્ષ્ય છે કે આજે ઇન્ડિયા જીતીને બતાવશે. બધાને એક જ આશા, બધાની આશા ઇન્ડિયા પર, ઇન્ડિયા પર જ છે ને ઇન્ડિયા જીતશે જ. અમારી બી આશા એ છે, સોમ ચિંતામણી ઇન્ડિયા જીતે જ. ભારત માતા કે જય. સુરત નો ઉત્સાહ બરકરાર છે, શું કહેશો? ભારત ઓલરેડી હોટ ફેવરિટ જ છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. જેમને 10 મેચ 11 મેચ તો જીતી છે અને આ 12મી મેચ બી જીતીને જ બતાવશે. આપણો સમી હજી તૈયાર જ છે, જેને સલંગ 7-7 વિકેટો 1-1 મેચમાં લીધેલી છે અને આમો બી ઓસ્ટ્રેલિયાને પછાડીને બતાવશે. ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા જ વર્લ્ડ કપ લેશે. એનું કારણ શું છે કે એકચ્યુઅલી અમદાવાદનું ક્રિકેટ ગ્રાઉન્ડ પણ મોટું છે ને એનું નામ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. જ્યાં નરેન્દ્રભાઈ મોદી હોય ત્યાં ઓલવેઝ વિનર હોય. ઇન્ડિયા વિન 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 કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? બસ ભલે 240 રન થયા છે, પણ ઓસ્ટ્રેલિયાને બી આટલા રન કરવા ફાફાવ કરાવી દેશે, કારણ કે આપણી પાસે બોલરો બી બહુ સારા છે, તો એ લોકોને બી એટલા રન નહીં થવા દેશે અને ઇન્ડિયા વિન જ રહેશે. ભાઈ ફાફા તો મારવા જ પડશે, ઇન્ડિયા છે, ઇન્ડિયા જીતવાનું છે. 100% ઇન્ડિયા જીતવાનું છે. ઓસ્ટ્રેલિયા બાજુ અત્યાર સુધી ઇન્ડિયાએ આ વર્લ્ડ કપમાં ફર્સ્ટ ટાઈમ 10 મેચ જીતી છે અને 11મી મેચ ફાઇનલ છે, જે સારી રીતે જીતીને બતાવશે. અને જ્યાં મોદી સાહેબ હોય ત્યાં જીત જ હોય, જીત જ હોય, જીત જ હોય. જીતશે જેવો જે અત્યારે એ બતાવી રહ્યા છે, જુસ્સો બતાવી રહ્યા છે, તો ખાસ કરીને જે મહિલાઓ છે એ મહિલાઓ પણ જે છે અત્યારે ખૂબ ઉત્સાહમાં દેખાઈ રહી છે અને ઇન્ડિયા જીતશે ની જે અપેક્ષા જે છે એ વ્યક્ત કરી રહી છે. તો સાથે જ જે છે પ્રાર્થના પણ જે છે કરવામાં આવી રહી છે કે ઇન્ડિયા જીતશે અને ઇન્ડિયાને જીતાડવા માટે સવારથી તમામ ભારતીયો જાણે અહીં સુરતમાં જ પોતાની સોસાયટીમાં સ્ટેડિયમ બનાવી દીધું હોય એ રીતનો માહોલ સવારથી સાંજ સુધીનો યથાવત જોવા મળી રહ્યો છે. જી આભાર આભ્યાસ સમગ્ર વિગતો બદલ.